અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર ચોવીસ જૂનથી શરૂ થશે આ ઉપરાંત બસોને ચોસઠમી રાજ્યસભાના સત્રનો આરંભ સત્યાવીસ જૂનથી થશે આ દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથ વિધિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી અને રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે સંસદન બંને ગૃહના સત્ર ત્રણ જુલાઈ સુધી ચાલશે આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે આઠ વાગે ગાજતે નીકળી હતી શણગારેલા હાથી બળદગાડા બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ એકસો આઠ કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી આ જળથી ભગવાનનો મહાજળાભિષેક Era amável, Amado e Retorno. અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડમાં ચાલતા વાહનો માટે ડ્રાઇવ યોજવામાં આવશે આ ડ્રાઈવ આગામી ત્રીસ જૂન સુધી કન્ટિન્યુ રહેશે ઇતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે પરંતુ તેની સામે પોલીસ કેસ કરવામાં આવશે આ જ પ્રકારે વડોદરા પોલીસ દ્વારા પણ આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે તો હવે રોંગ સાઈડથી વાહન લઈને જનાર ચેતી જજો નહીંતર પોલીસ સાઇડથી ફરિયાદ નોંધાવશે અને જામીન શોધ શોધવામાં ફાંફા પડશે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના વીસ જેટલા જોખમી મકાનોના આજે પાણી અને વીજળીના કનેક્શન કાપીને સીલ મારી દેવામાં આવ્યા હતા વડોદરા કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી નોંધનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પાલિકાની મદદ લઈને મકાનોને આપવામાં આવી રહેલી નોટિસોના પગલે વિરોધ થઈ રહ્યો છે અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યું હતું આ પાર્સલમાંથી ત્રણ કરોડ પચાસ લાખનું ડ્રગ્સ જપ્ત કરી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે પોસ્ટ દ્વારા આવેલા આ પાર્સલમાં હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હોવાનું પણ સામે આવ્યું છે અઠ્ઠાવન પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા જેમાં રમકડા બાળકોના મોજા સાડી અને ડાયપરમાં ગાંજો વનસ્પતિ અને લિક્વિડ હાઇબ્રિડ બોટલો તાડેલી જોવા મળી હતી જ્યારે કચ્છ ખાતે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસના દસ પેકેટ મળી આવ્યા છે જેથી ઇન્ટરનેશનલ માર્કેટમાં એક પેકેટની કિંમત પચાસ લાખ હોવાનું અનુમાન છે તે મુજબ કુલ પાંચ કરોડના દસ પેકેટ મળી આવ્યા છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના નરોલી વિસ્તારમાં પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અચાનક ધુમાડો નીકળ્યા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેથી કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં સેલવાસ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે આગ ખૂબ વિકરાળ હોવાથી આજુબાજુમાં આવેલી ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી પંચ બનાવતી કંપનીમાં આગ લાગી હતી અંદર કેમિકલ હોવાથી આગ વધુ ફેલાઈ હતી કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો જેથી ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થતાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વલસાડ જિલ્લાના ધરમપુરના આંબા તલાટ ગામમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ફિલર બોય તેની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન એક ગ્રાહક પેટ્રોલ પંપ ઉપર આવ્યો હતો અને બોટલમાં પેટ્રોલ માંગ્યું હતું જોકે પેટ્રોલ પંપ ઉપર ફિલર બોય રાજ્ય સરકારની સૂચના મુજબ પેટ્રોલ બોટલમાં આપવાની મનાઈ હોવાથી તેણે પેટ્રોલ આપ્યું ન હતું જેથી ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો અને પેટ્રોલ પંપમાં જ હંગામો મચાવી દીધો હતો પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરત બે યુવકોની હત્યાના કેસમાં તાર તાપી જિલ્લાના વ્યારામાં મળ્યા હતા સુરતના ઉમરપાડાના ઊંચાવણ ગામે કબ્રસ્તાનમાં સુરતના બે યુવકોની હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી હત્યારા આરોપીને મદદગારી કરનાર વ્યારામાં રહેતા અન્ય બે આરોપીની તાપી જિલ્લા એલસીબીએ અટક કરી છે જેમાં વ્યારાના વિશાલ રાણા અને આસિફ કાકરની એમ બે ઇસમોની અટક કરવામાં આવી છે હાલ જિલ્લા એલસીબીએ બંને આરોપીની અટક કરી આરોપીઓને ઉમરપાડા પોલીસને સોંપ્યા છે સુરતમાં એબીવીપી કાર્યકરો દ્વારા નીટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને યુનિવર્સિટી ગેટ બહાર જ મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ એનટીએનું પુતળા દહન કરી પોતાની લાગણી વ્યક્ત કરી વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી અને શાસકોને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી સુરતના ભટાર વિસ્તારમાં એક સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી છટ્ટા માળેથી આ મહિલા નીચે પટકાતા માથું ફાટી ગયું હતું ગંભીર હાલતમાં મહિલાને એકસો આઠમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી હાલ આ મામલે અકસ્માત છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે